અમદાવાદમાં લો ગાર્ડન ખાતે આવેલ એનસીસી મુખ્ય મથક ખાતે બે દિવસીય કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પ્રથમ દિવસે એનસીસીના બાળકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને યુદ્ધમાં વપરાતા શસ્ત્રોનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આસામની ગુરખા રેજીમેન્ટ તથા જમ્મુ કાશ્મીરની બીએસએફની ટુકડીઓએ આ કેડેટ્સને શસ્ત્રોને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેની ઝીણવટપૂર્વક માહિતી આપી હતી पच्चीसवीं सालगिरह है कारगिल विजय दिवस की इसलिए हम सबको यहाँ पर इकट्ठा किया गया है कि जिससे हमें अलग अलग वेपन के बारे में जानकारी मिले बहुत सारे अलग अलग वेपन है यहाँ पर और हम सबको एक गर्व की बात है कि हम सब यहाँ पर इकट्ठा हुए और हमें ये जानकारी मिल रही है कारगिल दिवस में हमारे जवान जो उधर जीते थे उस वो मतलब कैसे वो कौन कौन सी इक्विपमेंट्स के कारण कौन से वेपन्स के कारण હો હમે સબ જાણકારી દી જ રહી બહુ ગર્વ છે કે હૈ અમે વોકા કે અભી અમારી આર્મી ક્યાં હૈ મોટીટ હુ કે આગે આર્મી મેં હમ જા સકતે કારગિલ યુદ્ધને પચીસ વર્ષ થયા તેની રજત જયંતિની ઉજવણીના ભાગરૂપે એનસીસીના હેડક્વાર્ટર અમદાવાદ ખાતે કારગીલ યુદ્ધમાં જે વપરાયેલા સંરક્ષણના જે સાધનો છે એ અહીંયા આગાડી એન સી જે સ્ટુડન્ટો છે એન સીસીના જે કેડેટો છે તેને એ જાણકારી આપવા માટે ખાસ અહીંયા આગળ એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનીમાં એનસીસીના જે કેડેટો છે તે અહીંયા આગળ આવીને આ સંરક્ષણ સાધનોનું જ્ઞાન મેળવી રહ્યા છે જ્યારે અહીંયા એમના ભવિષ્યમાં પણ આ રીતના સાધનોના ઉપયોગ કરવાનો આવે તો તેમને અડચણ ન પડે અને ખાસ અહીંના કેડેટોનું પણ કહેવું છે કે ગુજરાતમાંથી એનસીસી જોઈન કરેલા જે કેડેટો છે તે આ પ્રકારની જાણકારી માટે ઉત્સુક રહેતા હોય છે ભાર્ગવ ત્રિવેદી ડી ન્યૂઝ અમદાવાદ